હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતા, અને આ ટૉપિકની અંદર આપણે રંગસૂત્રી અનિયમિતતા સાથે સંકળાયેલા એમસીક્યુ વિશે વાતો કરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ છે કે સમજાત રંગસૂત્રની જોડમાં વધારાનું એક રંગસૂત્ર જોડાય, એટલે દાખલા તરીકે એક્સ એક્સ આ એટલે કોઈ પણ એક રંગસૂત્રની જોડ છે, એમાં એક વધારાનું રંગસૂત્ર જોડાઈ જાય તો એને શું કહેવાય? તો એને શું કહેવાય? ટ્રાઇસોમી તરીકે ઓળખવામાં આવે છે. મોનોસોમી ક્યારે કહેવાય? તો કે ભાઈ એક રંગસૂત્ર ઓછું હોય તો. પોલીપ્લોઇડી ક્યારે કહેવાય? તો કે જ્યારે બધી જ જોડની અંદર રંગસૂત્રના એકે સંખ્યાના ગુણાંકમાં વધારો થાય તો. ઓકે, એટલે આપણે અહીંયા જવાબ આપીશું ઓપ્શન એ. ઓકે, રંગસૂત્રના જૂથમાં થતા વધારા કે ઘટાડાને શું કહેવાય? એટલે કે રંગસૂત્રની ધારો કે આ એક જોડ છે, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, આ ચોથી જોડ, આ પાંચમી જોડ, હવે બધામાં એક એક રંગસૂત્ર વધી જાય તો જૂથમાં થતો વધારો કહેવાય, અથવા બધામાં એક એક ઘટી જાય તો એ જૂથમાં થતો ઘટાડો કહેવાય. તો આ થાય તો એને શું કહેવાય? તો એને યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે, જૂથમાં થતો વધારો કે ઘટાડો. એટલે કે ગુણાંકમાં વધારો થાય. દાખલા તરીકે ટ્વાઇસેન સજીવ હોય, એ કોઈ કારણસર 3N થઈ જાય અથવા 4N થઈ જાય, 5N થઈ જાય, તો આ બધાને આપણે યુપ્લોઇડી કહેવાય. યુપ્લોઇડીમાં જે ગુણાંકમાં વધારો થાય તો એ સ્થિતિને પોલીપ્લોઇડી તરીકે પણ ઓળખી શકાય છે. પણ વધારા કે ઘટાડા લખ્યું તો એને યુપ્લોઇડી, માત્ર જો વધારો જ હોત તો આપણે એને પોલીપ્લોઇડી કહી શકતે. અહીંયા જવાબ આપશું આપણે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન, જો એકકીય રંગસૂત્રની સંખ્યા 10 હોય. બહુ સરસ સવાલ છે મિત્રો. એકકીય રંગસૂત્રની સંખ્યા 10 હોય તો ટેટ્રાસોમીમાં દૈહિક દ્વિકીય કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? એકકીય રંગસૂત્રની સંખ્યા 10 એટલે 1, 2, 3, 4 એમ 10 છે. ઓકે, હવે દ્વિકીય કોષ હોય તો શું થાય? તો કે આ રીતે દરેકમાં બે બે રંગસૂત્ર એટલે કુલ 20 રંગસૂત્ર હશે. હવે સ્થિતિ આપી છે ટેટ્રાસોમી. ટેટ્રાસોમી એટલે શું થાય? તો કે કોઈ એક રંગસૂત્રની અંદર જોડને બદલે બે રંગસૂત્ર વધારે, એટલે કે કુલ 4 રંગસૂત્ર થઈ જાય. કેટલાનો વધારો થયો? તો કે 2 તો કુદરતી રીતે હોય, વત્તા 2નો વધારો થયો, એટલે કે 2નો વધારો થયો, એટલે એના દૈહિક રંગસૂત્રની અંદર, સોરી, દૈહિક કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા 22 હશે. એટલે જવાબ આપીશું આપણે 22. મિત્રો, આ બહુ સમજવા જેવો સવાલ હતો. એકકીય રંગસૂત્રોની સંખ્યા 10 છે એટલે એન ઇઝ ઇક્વલ ટુ 10, તો 2N એટલે 20 થાય. હવે ટ્રાઇસોમીમાં શું થાય? તો કે એક રંગસૂત્ર વધે, ટેટ્રાસોમીમાં 2 રંગસૂત્ર વધે, એટલે અહીંયા 2નો વધારો બતાવ્યો, એટલે 22. જવાબ આપીશું આપણે 22. નેક્સ્ટ ક્વેશ્ચન, દૈહિક રંગસૂત્રમાં ટ્રાઇસોમી થતા સર્જાતી ખામી. જોકે દૈહિક રંગસૂત્રમાં થતી ટ્રાઇસોમી ઘણી બધી હોય, એ પૈકી 21મી જોડમાં જો ટ્રાઇસોમી થાય તો એને ડાઉન્સ સિન્ડ્રોમ કહેવાય. પણ અહીંયા આપેલા અન્ય ઓપ્શનમાંથી તો આપણે જવાબ બી જ આપવો પડશે, ડાઉન સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમ ને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ લિંગી રંગસૂત્રમાં થતી એન્યુપ્લોઇડી છે. ટર્નર સિન્ડ્રોમ એટલે લિંગી રંગસૂત્રમાં X0 એટલે કે લિંગી રંગસૂત્રની મોનોસોમી છે, જ્યારે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ XXY એટલે કે લિંગી રંગસૂત્રની ટ્રાઇસોમી, મતલબ એક રંગસૂત્ર વધી ગયું. માર્ફસ સિન્ડ્રોમમાં ઉપાંગ લાંબા, અગ્ર ઉપાંગ વધારે લાંબા હોય, એક ડિસીઝ છે. મોટી અને ગડિયોવાળી જીભ, મોટો ચપટો ચહેરો, આ બધા કયા લક્ષણો છે? જો તમે લક્ષણો બરાબર યાદ રાખ્યા હોય તો મિત્રો તમને ખ્યાલ હશે કે આ ડાઉન સિન્ડ્રોમ એટલે કે મોંગોલિઝમ, એટલે કે 21મી જોડમાં ટ્રાઇસોમી, દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી, એનું આ લક્ષણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટર્નર સિન્ડ્રોમની સ્થિતિ. ટર્નર સિન્ડ્રોમમાં શું થાય? તો કે X0 એટલે કે લિંગી રંગસૂત્રની મોનોસોમી. ઓકે, આ XXYY એવી તો કોઈ ખામીઓ જોવા મળતી નથી. XYY જેને તમે સુપર મેલ સિન્ડ્રોમ તરીકે ઓળખી શકો, સુપર મેલ અથવા મેટામેલ, અને XXY ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ છે. અહીંયા ટર્નર સિન્ડ્રોમ પૂછ્યું છે એટલે જવાબ આપીશું ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોષ વિભાજનની અંત્યાવસ્થા બાદ,
કોષરસ વિભાજન ન થાય તો શું થાય? કોષ વિભાજનની અંત્યાવસ્થા આવી ગઈ અને ત્યાર પછી કોષરસ વિભાજન ન થયું તો શું થશે? તો કે તો પોલીપ્લોઈડીનું સર્જન થઈ જશે. પોલીપ્લોઈડી એટલે રંગસૂત્ર બેવડાઈ ગયા પણ પછી વહેંચણી ન થઈ તો એને આપણે કહીશું પોલીપ્લોઈડી. કોષ વિભાજનની પ્રોસેસ થઈ ગઈ પણ પછી કોષ વિભાજન જો ન થાય તો પોલીપ્લોઈડીની સ્થિતિ સર્જાઈ છે. ડાઉન સિન્ડ્રોમ, આનું નામ ડાઉન સિન્ડ્રોમ શા માટે? કારણ કે એના સંશોધક હતા લેંગડન ડાઉન. સૌ પ્રથમ એનું વર્ણન કરનાર વ્યક્તિ લેંગડન ડાઉન, એના ઉપરથી તો આપણે ડાઉન સિન્ડ્રોમ એવા નામથી એને ઓળખીએ છીએ. ડાઉન સિન્ડ્રોમ શું છે? તો ડાઉન સિન્ડ્રોમ એ 21મી જોડમાં ટ્રાઇસોમી થાય છે. 21મી જોડમાં ટ્રાઇસોમી એટલે એક રંગસૂત્ર વધારે, તેને ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. જવાબ આપીશું ઓપ્શન બી. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં કેવી સ્થિતિ જોવા મળે છે? મિત્રો, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એટલે કે લિંગી રંગસૂત્રમાં એક્સ એક્સ વાય પ્રકારનું રંગસૂત્રી બંધારણ હોય, બાકી 22 જોડ દૈહિક રંગસૂત્ર એટલે 44 દૈહિક રંગસૂત્ર હોય જ, એટલે અહીં જવાબ આપીશું 44+XXY. આવા વ્યક્તિના દરેક કોષમાં 44 વત્તા 3 એટલે 47 રંગસૂત્ર હોય, 46ને બદલે. માતામાં 21મી જોડમાં એક વધુ રંગસૂત્ર આવેલું છે એટલે કે ડાઉન સિન્ડ્રોમ છે. ડાઉન સિન્ડ્રોમ પિતા સામાન્ય છે તો સંતાનમાં આ રોગ ઉતરી આવવાની સંભાવના કેટલી? હવે પિતા સામાન્ય છે એટલે એના પ્રજનન કોષો સામાન્ય બનશે, પણ માતામાં જ્યારે પ્રજનન કોષ બનશે એમાં એકમાં એક પ્રજનન કોષ વધારે રહેશે, અંડકોષમાં એક રંગસૂત્ર વધારે રહેશે 21મી જોડમાં. એટલે આમના પ્રજનન કોષ જે અંડકોષ બનશે એ અંડકોષમાં 23 રંગસૂત્ર હોવાને બદલે એક રંગસૂત્ર વધારે હશે. હવે આવું એક વધારે રંગસૂત્ર ધરાવતો અંડકોષ, એનું જો શુક્રકોષ વડે ફલન થાય તો ડાઉન સિન્ડ્રોમ થવાની સંભાવના છે, એટલે કે સંતતિમાં ડાઉન સિન્ડ્રોમની 50% સંભાવના છે. મિત્રો, આ માત્ર કેલ્ક્યુલેશનની વાત છે. મોટાભાગે ડાઉન સિન્ડ્રોમ ધરાવનારી વ્યક્તિ વંધ્ય હોય છે, એટલે અહીંયા આ બધી સંભાવનાઓ પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં જોઈ શકાય નહીં, પણ આ તો ગણતરી પ્રમાણે જો જોઈએ તો અહીંયા 50% આપણે જવાબ આપી શકીએ. સાચા વિધાનો કયા છે? ડાઉન સિન્ડ્રોમ એન્યુપ્લોઇડીને કારણે થાય છે, આ વિધાન સાચું છે. કારણ કે ડાઉન સિન્ડ્રોમ 21મી જોડમાં ટ્રાઇસોમીથી થાય, જેને એન્યુપ્લોઇડી કહેવાય. ફિનાઇલ કિટોન્યુરિયા દૈહિક રંગસૂત્રીય સંલગ્ન પ્રભાવી જનીનથી થતો રોગ છે, ખોટું. પ્રચ્છન્ન જનીનથી થતી ખામી છે. સિકલ સેલ એનેમિયા એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ પ્રચ્છન્ન જનીનની ખામી છે, ખોટું, કારણ કે દૈહિક રંગસૂત્ર ઉપર આવેલું છે. હિમોફિલિયા લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણ છે, સાચું. ફિનાઇલ કિટોન્યુરિયા દૈહિક રંગસૂત્ર પર આવેલ પ્રચ્છન્ન જનીની ખામી છે, પણ સાચું. એટલે સાચા જવાબો છે અહીંયાથી પી એસ ટી એ ઓપ્શન બી આપ્યો છે, એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન, કોલમ 1 એન્ડ કોલમ 2 ને યોગ્ય રીતે જોડવાના છે. અહીંયા બધા રોગ બતાવ્યા છે, સ્થિતિ બતાવી છે, ત્યારે અહીંયા બતાવ્યા છે એના રંગસૂત્રી બંધારણ. તો ડાઉન સિન્ડ્રોમમાં શું હોય? તો કે દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી એટલે એક દૈહિક રંગસૂત્ર વધારે હોય, એટલે 45+XY અથવા XX હોઈ શકે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ લખવામાં ભૂલ થઈ ગઈ છે, પણ ક્લાઇનફેલ્ટર્સ એટલે XXY 44+XXY અને ટર્નર સિન્ડ્રોમ 44+X0 એટલે આપણે જવાબ આપીશું ક્યુ આર પી એટલે ઓપ્શન બી, ક્યુ આર પી. ઓકે, એ સાથે ક્યુ, બી સાથે આર અને સી સાથે પી. ક્વેશ્ચન નંબર 15, કોલમ 1 એન્ડ કોલમ 2 ને યોગ્ય રીતે જોડો. કોલમ 1માં વિવિધ ખામીઓ બતાવી છે અને કોલમ 2 એમાં એનું કારણ આપ્યું છે. જોઈ લઈએ સિકલ સેલ એનેમિયા, તો એ શું છે? તો કે એ હિમોગ્લોબિનની ખામી છે. ઓકે, વારંવાર બોલશો તો યાદ રહી જશે કે સિકલ સેલ એનેમિયામાં શું થાય? હિમોગ્લોબિનની બીટા સાકળના 6ઠા સ્થાને ગ્લુટામિક એસિડને બદલે વેલાઇન જોડાઈ જાય, પોઈન્ટ મ્યુટેશન. તો હિમોગ્લોબિનની ખામી કવિ ગુણાત્મક ખામી. આલ્કેપ્ટોન્યુરિયા એ એવો રોગ છે કે જેમાં હોમોજેન્ટિસિક એસિડ મૂત્ર સાથે ત્યજાય છે.
હોમોજેન્ટિસિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એની ગેરહાજરીને કારણે હોમોજેન્ટિસિક એસિડ શરીરમાં ભેગું થાય, મૂત્ર સાથે ત્યજાય અને મૂત્ર નિકાલ બાદ હોમોજેન્ટિસિક એસિડની હાજરીને કારણે મૂત્ર કાળું પડી જાય એ આ રોગ છે. અવર્ણતા એ મેલેનિનની ખામી છે. ટાયરોસિનેઝ ન બનવાને કારણે ટાયરોસિનનું મેલેનિનમાં રૂપાંતરણ થતું નથી એને કારણે મેલેનિન ખામીવાળું બને. એટલે અહીંયા જવાબ આપી શકાશે આર પી ક્યુ, એ સાથે આર, બી સાથે પી અને સી સાથે ક્યુ. એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન, પીકેયુ ચયાપચયની ખામીથી થાય. ઓકે, પીકેયુ ચયાપચયની ખામી તો કયો રોગ છે કે જે લિંગી રંગસૂત્રની મોનોસોમી. મિત્રો આપણે એક જ ભણ્યા છીએ લિંગી રંગસૂત્રની મોનોસોમી ટર્નર સિન્ડ્રોમ X0. એટલે અહીંયા આપણે જવાબ આપીશું ઓપ્શન એ X0. સુપર ફિમેલને XXX અથવા XXXX એવા નામથી ઓળખી શકાય. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ XXY છે. જ્યારે હિમોફિલિયા એ લિંગી રંગસૂત્રની ઉપર આવેલા પ્રચ્છન્ન જનીનો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતી ખામી છે. ઓકે, તો અહીંયા આપણે જવાબ આપીશું ઓપ્શન એ. ઓકે મિત્રો, તો આ બધા MCQ એ આપણા રંગસૂત્રી અનિયમિતતાને લગતા MCQ હતા. આ સાથે આપણા ચેપ્ટરનું અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આશા રાખીએ કે આ ચેપ્ટરની બધી જ થિયરી અને બધા જ MCQ તમને સારી રીતે સમજમાં આવ્યા હશે. થેન્ક યુ વેરી મચ.